નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલ વિશે. ખરેખર ઉનાળુ તલનું કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લેવું, અને ઘણા બધા ખેડૂત ભાઈને એ પણ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું ઉત્પાદન સારું મળે, વાવવાનો કયો યોગ્ય સમય હોય છે, વેરાયટી કેવી જાતો પસંદ કરવી, સાથે સાથે બિયારણ કેટલું જોશે પર વીઘે, અને એની માવજત કઈ રીતે કરવી, પિયત ક્યારે આપવું, ખાતર પાયામાં કયું નાખવું અને કેવા કેવા ખાતરોની રિક્વાયરમેન્ટ રહી છે, આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. અને એ પણ ખેડૂત ભાઈઓને એક સરળ ભાષામાં સમજાઈ જાય તે રીતે. તો તે પહેલાં મારો હું તમને ટૂંકો પરિચય આપું. તો મારું નામ છે રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો તેનું નામ છે કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર ખેતીલક્ષી માહિતી લઈને આવતા હોય છે. સાથે સાથે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો પસંદ આવે તો બીજા ખેડૂત ભાઈઓને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ જમીનની. બધાને સૌથી મોટો એ જ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો, હલકીથી મધ્યમ કાળી અને સારી નિતાર શક્તિવાળી જમીન હોય, ફળદ્રુપ હોય એવી જમીન તલને માફક આવે છે. જો તમારી જમીન ક્ષારયુક્ત, ભાસ્મિક અથવા ભારે કાળી માટીવાળી હોય તો તેને પસંદ આવતી નથી. આવી જમીન જો તમારી હોય તો તેમાં તલનું વાવેતર કરવું નહીં. હવે વાવવાનો યોગ્ય સમય. તો મિત્રો, 1 ફેબ્રુઆરીથી લઈ અને માર્ચનું પહેલું અઠવાડિયું એટલે કે 7 તારીખ સુધી તમે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે તલનું વાવેતર કરી શકો છો. કારણ કે ગરમી હોવી એ ખૂબ મહત્વનું છે. જો તમારે દિવસે ગરમી પડતી હોય અને રાતે ટેમ્પરેચર માઇનસ હોય એટલે કે ઠંડુ હોય વાતાવરણ, ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ નહીં. કારણ કે તલનું જર્મિનેશન થતું નથી, એટલે ઘણીવાર ખેડૂત ભાઈને ઉગવામાં પણ પ્રશ્ન રહે છે. એટલે બને ત્યાં સુધી ગરમી પડે ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ. હવે વેરાયટીની વાત. તો મિત્રો, આપણે 2 પ્રકારે તલનું થતું હોય છે. એમાં એક છે સફેદ તલ અને બીજા છે કાળા તલ. તો મિત્રો, સફેદ તલમાં ગુજરાત તલ બે આવે છે તે ઉનાળા માટે સારામાં સારી જાત છે અને તે વધુ અનુકૂળ આવે છે. સાથે સાથે ઘણી બધી કંપનીની સંશોધિત કરેલી પ્રમાણિત વેરાયટી પણ છે, જેમ કે વેસ્ટર્ન કંપની છે, અવની છે, અક્ષય છે. આવી કોઈ પણ કંપનીનું તમે જે સારું બિયારણ આવે છે બીજી પણ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં અને કોમેન્ટ કરી શકો છો, જેને ગયા વર્ષે સારું ઉત્પાદન મળેલું હોય તે. તો મિત્રો, આવી કોઈ પણ વેરાયટી હોય તે તમારે લઈને વાવેતર કરવાનું છે. સાથે સાથે કાળા તલનું પણ વાવેતર જે લોકો કરે છે તેની માટે ગુજરાત તલ 10 એ પણ ખૂબ સારી વેરાયટી છે. હવે વીઘે કેટલું બિયારણ લેવું? તો મિત્રો, ખાસ કરીને વીઘે કિલો જેવી એવરેજ બેસે છે. છટકાવ કરતા હોય અને જે 2 હાર દ્વારા કરતા હોય, જે કાંઈ એની હારની જે ડ્રીપ ઉપર કરે છે, ટૂંકમાં ડ્રીપ ઉપર, જો મિત્રો એક્સ્ટ્રા નોલેજની વાત કરું તો ડ્રીપ ઉપર સારામાં સારી તલ થાય છે. જે કોઈ ખેડૂત ભાઈ પાસે ડ્રીપ હોય એની પાસે, અથવા ન હોય અને લેતા હોય, તો ડ્રીપમાં સારામાં સારા ઉત્પાદનના ચાન્સ વધશે. કારણ કે તલને ડ્રીપ બહુ ખૂબ જ માફક આવે છે. તો મિત્રો, એને વીઘે કિલો જેવી એવરેજ તમારે જો વાવેતર કરવું હોય તો વીઘે કિલો, નાના વીઘે કિલોની એવરેજ રહે છે. હવે બીજની માવજત. તો મિત્રો, જ્યારે પણ તમે તલ લ્યો તો એને બને ત્યાં સુધી સાફ અથવા M45નો પટ અથવા પેલું કેપ્ટન આવે છે કે કોઈ પણ સારી ફૂગનાશકનો તમે પટ મારી અને વાવેતર કરી શકો છો. કિલો દીઠ 1-2 ગ્રામ એની માત્રા હોય છે. હવે એની સાસની પદ્ધતિ. તો જે 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 સોડ વચ્ચેનું 10 સેન્ટીમીટરની જગ્યા રાખીને વાવેતર કરવું જોઈએ, જેથી સારું એવું ઉત્પાદન મળી રહે છે. હવે પાયાના ખાતરમાં નાઇટ્રોજન 50 કિલો પ્રતિ હેક્ટર, ફોસ્ફરસ 25 કિલો પ્રતિ હેક્ટર, એટલે કે આમ જોઈએ ને કે હવાસર વીઘે 1 હેક્ટર એટલે હવાસર વીઘા 54 કિલો DAP જોઈએ, એટલે વીઘે 10 કિલોની એવરેજ DAPની થાય. સાથે સાથે 85 કિલો યુરિયા, અને જો તમારે પોટાશની ઉણપ હોય
તો જમીન ચકાસણી કરીને પોટાશ પણ સાથે. હવે વાત કરીએ આપણે નિંદામણ નિયંત્રણની. તો મિત્રો, 30 અને 45 દિવસનો જ્યારે તલનો પાક થાય ત્યારે તમે હાથેથી નિંદામણ દૂર કરી શકો છો, અથવા સાથી હાંકીને પણ નિંદામણ દૂર કરવું જોઈએ. જે કાંઈ તમારી વાવેતરની પદ્ધતિ છે તે પ્રમાણે નિંદામણ દૂર કરવું તે ખૂબ જ અનિવાર્ય છે. હવે વાત ખૂબ જ મહત્ત્વની કે પિયતની. તો પિયત મિત્રો, 7-8 પિયત તલના પાકને જરૂરી હોય છે. સાથે સાથે જમીન અને વાતાવરણને પણ અનુરૂપ હોય કે ભાઈ અમુક જમીનમાં વધુ જોતવા હોય, અમુક જમીનમાં ઓછા પિયતની જરૂર પડે છે. પરંતુ ઉગ્યા પહેલાં એક ખાસ તમારે એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઉગ્યા પહેલાં 2 વખત અને ત્રીજું પિયત સપાનનો જ્યારે સોડ થાય ત્યારે પિયત આપવાનું હોય છે. ફરી વાર કહી દઉં કે ઉગ્યા પહેલાં 2 વખત કે જ્યારે તમે વાવેતર કરો ત્યારે 2 વાર પાણ પાવાનું છે, અને જ્યારે તમે ત્રીજું પિયત પાવા જાઓ ત્યારે જ્યારે સોડ સપાનનો થાય ત્યારે તમારે પિયત કરવું જોઈએ. કારણ કે જો તમારે વહેલું પિયત કરશો અને જો નાની સોડની હાઈટ હશે તો થોડીક તકલીફ પડશે અને ડટાઈ જાય, જેથી કરીને તલનો પાક બળી પણ જવાના ચાન્સ છે. એટલે ખાસ એ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે ખૂબ જ પવન હોય ત્યારે પિયત ના આપવું, કારણ કે તેના છોડ થોડા કુમળા હોય છે, જેથી કરીને તેને ડેમેજ થવાના પ્રશ્ન રહે છે. અને એક સૌથી મહત્ત્વની નોંધ કે ઉનાળામાં સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન પાણી ક્યારેય ના પાવું. ખેડૂત ભાઈઓ ઘણા બધા આ ભૂલ કરે છે કે ઉનાળામાં ખૂબ જ તાપ હોય એટલા માટે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જ પાણી આપવું. બરાબર, આ સમયે પાણી આપવાથી જમીનમાં જે મૂળ છે તે બળી જાય છે, બફાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે. ઘણા બધા એમ કહે છે કે ઉનાળુ તલમાં બહુ મજા નથી આવતી, એ આવા પણ કારણો હોઈ શકે છે. ખાસ કરીને મિત્રો તમે પિયતમાં ખાસ ધ્યાન આપજો. કોઈ પણ પિયત હોય, બને ત્યાં સુધી ઉનાળાનો કોઈ પણ તમે પાક વાવેલો હોય ત્યારે જ્યારે તડકો હોય ત્યારે પિયત હંમેશા ટાળવું જોઈએ. બરાબર, હવે વાત આવી જીવાતો. કેવા કેવા પ્રકારની તલના પાકમાં જીવાતો હોય? લીફ રોલર, સફેદ માખી, સુસિયા જીવાત એટલે યુળનું પ્રમાણ, જે આપણે ખપેડીને એવી દેશી ભાષામાં વાત કરીએ તો પણ આવા બધા જીવાતો અમને મળે છે. જ્યારે નાનો એવો છોડ થાય સ્ટાર્ટિંગમાં તો મિત્રો ખાસ કરીને માથાબંધણું એટલે ખપેડીને એવું આવતું હોય છે તો એનો હળવો સ્પ્રે કરી દેવો. હવે વાત કરીએ કે કેવો કેવા રોગો આવે. તો મિત્રો પહેલો સુકારો આવે, બીજો છે તલના પાનમાં અને થડનો સુકારો, ત્રીજો રોગ છે પાનના ટપકાનો રોગ, ચોથો છે થડ અને બહુઢા પર સાઠા પડવા, થડ અને મૂળનો કોહવારો, ભૂખી સારો, પાનનો પોકડવા અને ગુચપર્ણ રોગ. આવા બધા તલીના પાકમાં રોગ આવતા હોય છે. પરંતુ હું જ્યારે પણ આવા બધા પ્રોબ્લેમ આવશે ત્યારે હું અપડેટ વિડીયો આપતો રહે, જેથી કરીને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને તમને આ વિડીયો તરત નોટિફિકેશન દ્વારા મળી રહે. એટલે મિત્રો આવા બધા રોગ આવે તો એનું કઈ રીતે નિવારણ કરવું તે આપણે નેક્સ્ટ વિડીયોમાં અપડેટમાં વાત કરતા રહીશું. હવે વાત આવે કાપણી અને સંગ્રહ. તો પાંદડાનો ભાગ અને તલના ડોડવા એટલે કે જે કેપ્સ્યુલ છે એ પીળા થાય ત્યારે કાપણી કરી પૂળાને ઊભા ગોઠવી દેવા. પછી તમને જે કાંઈ ખબર છે 3-4 એને ખેરવા પડે. પછી જો સારા ભાવ લેવા હોય તો તેના આકાર પ્રમાણે ગ્રેડિંગ કરી અને પેકિંગ કરી વેચવામાં આવે તો ખેડૂત ભાઈને સારો એવો ભાવ મળી રહે. અને આમ વાત કરીએ તો તલનો પાક છે ને તે સફેદ તલ હોય એ 90-105 દિવસે પાકે છે, અને જે સફેદ તલ ઓછામાં ઓછા દિવસે જે ઓછા પાકતી જાત છે તે 65-75 દિવસે પાકે છે, અને જો થોડીક લેટ વેરાયટી હોય 90-105 દિવસ જેવું લે છે. જ્યારે કાળા તલની વાત કરીએ ત્યારે કાળા તલ 100 દિવસથી 115 દિવસે પાકે છે. આ જો માહિતી તમને પસંદ આવી હોય તો બીજા ખેડૂત ભાઈને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે લાઈક પણ દબાવી દેજો. જય જવાન જય કિસાન.